नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय ऑनलाइन शिक्षण में आपनो हार्दिक स्वागत छे। धोरण 6 विषय विज्ञान पाठ 5 लेक्चर नंबर 5 आजे आपणे जोशुं प्रवृत्ति शा रेती अने मीठानुं मिश्रण। जो रेती लीधी अने मीठू लीधुं तो बंनेने मिश्रण कर्युं तो एने केवी रीते आपणे अलग करवा, तो आपणे जोई गया कि हाथथी के वीणवाथी आ खास व्यवहारु नथी। जो हाथेथी आपणे न मीઠું વીણી શકી કે ન તો આપણે રેતી વીણી શકી, તો આ મિશ્રણને બીકરમાં રાખી રેતી અને મીઠાને બેને શું કરવાનું, બીકરમાં રાખી થોડું પાણી ઉમેરો, બીકરને થોડો સમય બાજુ પર રહેવા દો। તમે શું નોંધ્યું કે રેતી છે નીચે તળિયે બેસવા લાગે છે। રેતીને નિતારણ કે ગાળણ દ્વારા અલગ કરી શકાય? નિતારેલા પાણીમાં શું હશે તો તમને લાગે છે કે આ પાણીમાં શરૂઆતમાં હતું તે મીઠું હશે, પણ આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે। પછી શું કીધું, આ પ્રવાહીને કીટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો, કીટલીને થોડીવાર માટે ગરમ કરો। તમે નોંધ્યું કે કીટલીના નાળચામાંથી વરાળ બહાર આવી રહી છે, બરાબર? હવે પછી શું કરવાનું કીધું છે, એ વરાળ નીકળે પછી ધાતુની એક પ્લેટમાં થોડો બરફ લ્યો। આકૃતિ 5.13માં દર્શાવ્યા મુજબ પ્લેટને કીટલીના નાળચાથી સેજ ઉપર રાખો, તો તમે શું નોંધ્યું, તો કે કીટલીનું પાણી છે અંદરનું એ શું થાય, ઉકળવા લાગશે। જ્યારે વરાળનો સંપર્ક છે એ બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું શું થાય, સંગનન। સંગનન એટલે કે ઠંડુ પડવું, અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે। તો પાણીના જે ટીપા તમે પ્લેટ પર પડતા જુઓ છો તો વરાળના સંગનનથી થાય છે, એટલે કે વરાળ છે એ શું થઈ ગઈ, ઠંડી પડતી જાય। તો પાણીના વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આપણે શું કહીશું, ઘનીભવન અથવા તો સંગનન નામે પણ ઓળખી શકાય। તમે ક્યારેય થોડીવાર પહેલાં જ ઉકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા ટીપા જોયા છે? ઘણીવાર આપણે જોઈએ છે કે ગરમ કોઈ પણ પાણી, બરાબર, એટલું વરાળ નીકળે એટલું પાણી ગરમ કરી પછી ઉપર એનું ઢાંકણ ઢાંકી દઈ, પણ થોડીવાર પછી એ ઢાંકણ ખોલી તો આપણને એના વરાળના જે પણ શું થઈ ગયા, સંગનનની પ્રક્રિયા થઈ, વરાળના ટીપા છે એ પછી ઉપર ઢાંકણમાં ચોંટેલા છે, પછી ધીમે ધીમે શું થાય, જેમ જેમ ઠંડુ પડે એટલે નીચે પડતા આપણે એને જોઈ શકીએ છીએ। બધું જ પાણી બાષ્પીભવન થઈ જાય પછી કીટલીમાં શું બચે છે, તો આ રીતે આપણે નિતારણ, ગાળણ, બાષ્પીભવન અને ઘનીભવન જેવી પદ્ધતિ દ્વારા મીઠું રેતીને આપણે અલગ કરી શકીએ છીએ। જ્યારે મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી હતી ત્યારે તમને મુશ્કેલી પડી, પણ તેને મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેળવ્યું પછી શું થાય છે, તો કે પ્રવૃત્તિ 7માં દર્શાવેલી પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો, તો તેણે જોયું કે જેટલું મીઠું હતું બહુ થોડું મીઠું પાછું મેળવી શકો છો, બીજું શું થઈ જાય છે, બાષ્પીભવનના કારણે અદૃશ્ય, બરાબર। ચાલો હવે તમને 5.13ની આકૃતિ છે એ હું સમજાવું છું। હવે શું કીધું છે, પહેલાં કોઈ પણ આપણે જોઈએ છે, જો કીટલીને અહીંયા ગરમ કરે છે, ગરમ કરે એટલે એની વરાળ ક્યાં જાય છે, તો કે અહીંયા વરાળ છે એની ક્યાં જવા જતી મળે, ડીશ, હવે ડીશ ઉપર જાય પછી હવાના સંપર્કમાં આવે એટલે તરત કેવું થઈ જાય, એનું ઘનીભવન, બરાબર। ઘનીભવન થાય છે એટલે તરત જ એ ઠંડુ પડી અને એના ટીપા કેમાં, તો કે તમને બીકરમાં તમે એને જોઈ શકો છો, લગાડી શકો છો। શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે છે? પ્રકરણ 4માં આપણે શીખ્યા કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ બનાવે છે ને, આપણે ઘણીવાર જોઈએ છીએ, જેમ કે આપણે લીંબુ સરબત બનાવી તો પહેલામાં લીંબુ અને મીઠું ને ખાંડ ના કેટલે દ્રાવણ બની ગયું કહેવાય, ઓગાળી એટલે, આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેમ આપણે કહીએ છીએ। જો પાણીમાં ચોક્કસ જથ્થામાં આપણે વધુ ને વધુ જે તે પદાર્થ ઉમેરતા જાય તો શું થાય છે, તો અમુક એની કેપેસિટી હોય કે કેટલું પાણી અનુસાર, કે દ્રાવણમાં માની લો એક ગ્લાસ પાણી લઈ આપણે અને એમાં મીઠું તમે 2 ચમચી નાખી 3 ચમચી નાખી, તો એ જે આપણે પદાર્થ લીધો છે, બરાબર, જેમ કે આપણે જોઈએ છીએ વસ્તુ
मीठू बे चमची लीधी, पानी अर्धो ग्लास, तो એટલું ઓગળ પણ તમે ચાર ચમચી પાંચ ચમચી નાખી રાખશો તો પછી એ પાણી એને શું થઈ જાય, એની ઘનતા ઓછી થઈ જાય, એટલે કે એ પછી ઓગળવાની એની કેપેસિટી હોય. ચાલો પ્રવૃત્તિ આઠ. તમને એક બીકર કે ટમ્બલરમાં એક ચમચી મીઠું અને પાણીની જરૂર પડશે. અડધા કપ જેટલું પાણી બીકરમાં લો, એક ચમચી મીઠું લઈ બરાબર ઓગાળતા જાઓ, હલાવતા રહો, ફરીથી એક ચમચી મીઠું ઉમેરો, હલાવો. દરેક વખતે એક એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવો. થોડી ચમચી મીઠું ઉમેર્યા બાદ તમે નોંધ્યું કે થોડું મીઠું છે ઓગળ્યા વગર જ બીકરના તળિયે બેસી જાય, એનું કારણ કે પાણીની માત્રા જોવી છે. જો પાણીની માત્રા આપણે નહીં જોઈ તો પછી એ ઓગળવાની ક્ષમતા નથી, પછી શું થઈ જાય, અમુક વાર નીચે જ પદાર્થ છે પડ્યો રહ્યો. જો હા, તો એનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી. દ્રાવણ હવે સંતૃપ્ત થયું છે તેમ કહી શકાય. પહેલીએ રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળવવા ક્યાં ભૂલ થઈ હશે, તો તેનો સંકેત અહીંયા છે. કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે તેના કરતાં પણ મીઠાનો જથ્થો વધારે હશે. જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે જ રહી ગયું હોય એવું જોઈએ. જે પાછું મળ્યું પાછું છે આપણને મળી શક્યું નહીં. તેણે વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો પોતાની મુશ્કેલી નિવારી શકી હોત. માની લો કે તેની પાસે બધું જ મીઠું મિશ્રણમાં ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી, તો શું બીજો કોઈ રસ્તો છે કે જેથી દ્રાવણ સંતૃપ્ત થાય, એટલે સરખું થઈ જાય અને પહેલાં પાણીમાં વધુ મીઠું ઓગળી શકે? તો ચાલો આપણે હવે એની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ નવ જુઓ. બીકરમાં થોડું પાણી લો અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય અને મીઠાયુક્ત પાણીનું સંતૃપ્ત દ્રાવણ મળશે. હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને તેને ગરમ કરો, તો તમે શું જોયું, તો બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થાય, તો તે હવે ઓગળ્યું. જો હા, તો ગરમ કરવાથી હજુ થોડું મીઠું છે એ ઓગળી શકાશે અથવા તો ઓગાળી શકાશે. આ ગરમ દ્રાવણને ઠરવા દો અને બીકરના તળિયે ફરીથી મીઠું દેખાય છે. આ પ્રવૃત્તિ એમ દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં, જો આપણે એને ગરમ કરીને તો પાણી છે એ હજી મીઠાને વધુ માત્રામાં ઓગાળી શકાશે. શું આ બધા જ દ્રાવ્ય પદાર્થોને સમાન માત્રામાં ઓગાળી શકે છે? ચાલો પ્રવૃત્તિ બીજી દસ જોઈએ. બે પ્યાલામાં એ અડધો કપ પાણી લેવાનું, બે પ્યાલા લેવાના, બેમાં અડધો અડધો કપ પાણી બે બંને ભરીને એક પ્યાલામાં એક ચમચી મીઠું નાખી ઓગાળી જાય ત્યાં સુધી હલાવો, એટલે દ્રાવણ સંતૃપ્ત થાય ત્યાં સુધી મીઠું ઉમેરતા જાઓ. પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે કોષ્ટક 2.5.2માં નોંધો. આ જ પ્રવૃત્તિ ખાંડ વડે પુનરાવર્તન કરો. જો મીઠુંમાં જો કે એક ગ્લાસ આપણે બેમાં અડધો અડધો સરખી માત્રામાં જ લીધું છે, હવે પહેલાં મીઠું નાખ્યું તો એ કેટલું કેટલી ચમચી નાખ્યું તો ઓગળે છે, પછી ખાંડની પ્રવૃત્તિ કરો. તો કોષ્ટક 5.2 પરથી તમને શું નોંધ્યું, તો તમે એ જોયું કે પાણી છે એ જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. તો આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક આવી પદ્ધતિઓની ચર્ચા કરીએ છીએ, તો આ પ્રકરણમાં પણ આપણે શું કર્યું, તો કે અલગીકરણની ઘણી બધી એવી કેટલીક પદ્ધતિઓ છે જે વિજ્ઞાનની પ્રયોગશાળા માટે વપરાય છે. આપણે એ પણ શીખ્યા કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવે છે. જો આ દ્રાવણ વધુ ન ઓગાળે તો તે દ્રાવણને સંતૃપ્ત શું થાય, જેમ જેમ ઓગળે તો એ દ્રાવણ છે એ પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણ આપણે સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ. ચલો હવે આવે છે સારાંશ. કોઈપણ પદાર્થને મિશ્રણમાંથી અલગ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ છે. કઈ કઈ? હાથ વડે વીણવું, ઉપણવું, ચાળવું, નિક્ષેપણ, નિતારણ અને ગાળણ, આવી ઘણી બધી પ્રક્રિયાઓ દ્વારા આપણે એને અલગ કરી શકીએ છીએ.
હવે અનાજમાંથી આપણે શું કરી ફોતરા વીણવા છે તો હાથ વડે એ પદ્ધતિનો ઉપયોગ કરી છે. ઘણીવાર તો ઉપણવા ફોતરા દૂર કરવા કાકરાને દૂર કરવા હોય તો વીણવાની અને ઉપણવાની બંને પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. અનાજમાંથી હાથ વડે વીણીને ફોતરા અને કાકરા દૂર કરી શકાય છે. જ્યારે ફોતરાઓને ભારે દાણાથી અલગ કરવા હોય ત્યારે ઉપણવામાં આવે છે. મિશ્રણના ઘટકોના કદમાં વિવિધતા હોય છે ત્યારે તેમના અલગ કરવા માટે આપણે ચાળવું અને ગાળવું. જો બે મિશ્રણના ઘટકો અલગ અલગ હોય નાના મોટા તો આપણે ચાળવાની પ્રક્રિયા અથવા તો ગાળવાની પ્રક્રિયાથી પણ કરી શકીએ છીએ. પાણી અને રેતીના મિશ્રણમાં રેતીના ભારે કણો તળિયે બેસી જાય છે અને પાણીને આપણે નિતારી લઈએ એટલે આ પદ્ધતિને કેવી કહેશું આપણે નિતારણ દ્વારા પણ અલગ કરી શકાય. અદ્રાવ્ય એટલે કે જે ઓગળતા નથી એવા ઘન અને પ્રવાહીના મિશ્રણમાં ઘટકોના અલગીકરણ માટે ગાળવાની પ્રક્રિયા ખૂબ વપરાય છે. પ્રવાહીના વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે શું કહેશું બાષ્પીભવન. પ્રવાહીમાં દ્રાવ્ય થયેલા કોઈપણ પ્રવાહીમાં જે ઓગળેલા ઘન પદાર્થને આપણે અલગ કરવા માટે શું કરાય તો કે બાષ્પીભવનની પ્રક્રિયા વપરાય છે. સંતૃપ્ત દ્રાવણ એવું દ્રાવણ છે જેમાં તે પદાર્થને વધુ ઓગાળી શકતો નથી. તો દ્રાવણને આપણે વધુ ઓગાળવું છે તો એના માટે શું કરવું જોઈએ તો કે એને ગરમ કરવું જોઈએ. પાણી તેનામાં જુદા જુદા પદાર્થોને જુદા જુદા જથ્થામાં પણ ઓગાળે છે. જોયું મિત્રો આજે આપણે આ પાઠ સંપૂર્ણ પૂરો થઈ ગયો છે. સ્વાધ્યાયના પ્રશ્ન છે એ તમારે હું જે PDF મોકલું તે પછી તેના પછી તમે લખી શકશો બરાબર. તો આજે આપણે આ પાઠ સંપૂર્ણ પૂરો થઈ ગયો છે. તો આવતા લેક્ચરમાં હું તમને આ પાઠની PDF મોકલીશ. ફરીથી મળશું. થેન્ક યુ મિત્રો.